नमस्कार दर्शक मित्रों, हूँ दीप्ति ब्रह्मभट्ट, सुपरफास्ट समाचार में आपनुं स्वागत छे। मांगरोळ में दिवाळी ना तहेवार ने अनुसंधाने पोलिस द्वारा पेट्रोलिंग हाथ धरायो। दहेगाम खाते आवेला नीलकंठ महादेव खाते ना हॉल में दहेगाम में छेल्ला 14 वर्षे सर्विस करता UGVCL ना लाइन इंस्पेक्टर नो आज जन्मदिवस होवाथी अने जन्मदिवस ना दिवसे ज विदाय समारंभ योजायो। अमदावाद शहर में फरज बजावता पोलिस इंस्पेक्टर द्वारा रेकॉर्ड स्थापित करी गुजरात राज्य की पोलिस अने आजना युवानों माटे गर्व समान कार्य करी बतावियुं छे। साबरकांठा जिल्लाना प्रांतिजना बाईनी मुवाड़ी खाते ग्राहक जागृति कार्यक्रम योजायो हतो, जेमां ग्रामजनों मोटी संख्या में उपस्थित रह्या हता। साबरकांठा जिल्लाना प्रांतिज नगरपालिका तथा RNB ना संयुक्त उपक्रमे दिवाळीना तहेवार निमित्ते एप्रोच रोड पर सफाई काम हाथ धरवामां आव्युं हतुं, तो सफाई तथा नगरजनोमां खुशीनो माहोल जोवा मळ्यो हतो। जामनगरमां भूगर्भ पाइप घटना भ્રષ્ટાચાર મામલે વિપક્ષ ધરણા। भरूच नेत्रंग पोलीसे चोरीनी 24 बाइक साथे आरोपीनी करी धरपकड़, 8 गुनानो भेद उकेली नाख्यो। साबरकांठा जिल्लाना तलोद तालुकाना बड़ोदरा गामे सेवा सेतु कार्यक्रम योजायो। बड़ोदरामां गाय भेटू मारवाना केसमां पशुपालक परिवारमां 3ને 2 વર્ષની કેદ, 4 વર્ષની વૈભવીએ મોતને ફંકાવ્યું, લાખોના ખર્ચે થતી સારવાર શાળા આરોગ્ય કાર્યક્રમ હેઠળ ફ્રીમાં થઈ। પૂછપરછ માટે મહિલા હેડ કોન્સ્ટેબલ સાયબર ક્રાઇમમાં બોલાવ્યા, પણ ન આવતા સરકારી કામમાં અડચણનો ગુનો નોંધાયો। કોઈ પણ વ્યક્તિ કામ લઈને આવે તો તેનો ધક્કો એળે ન જાય, ભૂપેન્દ્ર પટેલ। રાજ્યમાં આ સુધી 7 કરોડ 1 લાખ થી વધુ વેક્સિન ડોઝ અપાયા। રાજ્યની નાયબ નિયામક નાની બચત કચેરી બંધ કરવા માટે નાણાં વિભાગનો નિર્ણય। સુરતમાં મહિલાએ કપડાં ઊંચા કરીને ડ્રેસમાં કાજુ બદામનું પેકેટ સરકાવ્યું। પંચમહાલ કોમર્સ કોલેજ ગોધરા ખાતે NS નો ક્લીન ઇન્ડિયન ગ્રીન ઇન્ડિયા કાર્યક્રમ યોજાયો। રેપ કેસમાં સજા ભોગવી રહેલા આસારામે ગુજરાત હાઈકોર્ટમાં જામીન માટે અરજી કરી। એસટીના કર્મચારીઓ દિવાળી ભેટ, ડ્રાઈવરો કંડક્ટરના ગ્રેડ એપમાં સુધારાની દરખાસ્ત। અરુણાચલ પ્રદેશમાં કામેંગ નદીમાં અચાનક મરી ગયેલ હજારો માછલીઓ। ભારતીય નૌકાદળના કાફલામાં 2 હેલિકોપ્ટરનો સમાવેશ। ચોકવનાર રિપોર્ટ, ઉઈગર મુસલમાનોના લિવર કિડની વેચને ચીન કરી રહે છે અબજોની કમાણી। એક જ વર્ષમાં 5 કેસ અને બધામાં એક જ સાક્ષી, ડ્રગ્સ કેસમાં સવાલોના ઘેરામાં NCB। નમસ્કાર દર્શક મિત્રો, હું છું દીપ્તિ બ્રહ્મભટ્ટ, પ્રાંતિજ નગરપાલિકા કોર્પોરેટર, વોર્ડ નંબર 4, અને પ્રાંતિજના નગરજનોને હું દિવાળીની શુભકામના પાઠવું છું। આપનું આવનાર નવું વર્ષ શુભદાયી અને લાભદાયી નીવડે તેવી પ્રભુને મારી પ્રાર્થના।
भारत माता की जय। दीपावली पर्व ने खूब खूब शुभकामनाओं। दीपावली पर्वना आवनार हिंदू धर्मना पवित्र त्यौहारों आपणे खूब आनंदपूर्वक उजवीए तेवी खूब खूब शुभकामनाओं। विक्रम संवत 2078 નવું વર્ષ આપ સૌને સુખદાયી ફળદાયી અને સારું આરોગ્ય પ્રાપ્ત થાય તેવી શુભકામનાઓ સહ નવા વર્ષની નૂતન વર્ષા અભિનંદન। ચાલો આપણે સૌ સંગઠિત થઈને બજારમાં તેમજ ગ્રાહકોમાં થતી છેતરામણી સામે અવાજ ઉઠાવીએ અને આપણા અધિકારો પ્રાપ્ત કરીએ અને જરૂર પડે ન્યાય મેળવીએ તેવી હું આપને અપીલ કરું છું। જ્યાં પણ જરૂરિયાત લાગે અથવા છેતરામણી થતી હોય ત્યાં ગ્રાહક હિત સુરક્ષા મંડળ પ્રાતિજનો સંપર્ક કરવા આપને અપીલ કરવામાં આવે છે। ભારત માતા કી જય। જય જય શ્રી રામ। નીરવ પરીખના સૌને નૂતન વર્ષા અભિનંદન। આવાવાળું વરસ સમગ્રનું સારું જાય, સુખમય જાય, તંદુરસ્ત જાય એવી પ્રભુને પ્રાર્થના। કોરોનાના કપડા કાળમાંથી જ્યારે આપણે બહાર નીકળ્યા છીએ તો સર્વેની સુખાકારી માટે હું પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરું છું અને સુખ અને શાંતિ અને સમૃદ્ધિ આપણા ત્યાં વધે એવી મતલબ સૌને દિવાળીની શુભકામના પાઠવું છું। ધન્યવાદ। નમસ્કાર, જય શ્રી કૃષ્ણ। નવા વર્ષના મારા માનવંતા ગ્રાહકો, પ્રાંતિજ નગરના નગરજનો તથા સ્નેહીજનો મિત્રોને નવા વર્ષની હાર્દિક શુભકામના। છેલ્લા ઘણા વર્ષોથી પ્રાંતિજ નગરની અંદર શ્રીજી જ્વેલર્સ નામની પેઢી ચલાવી રહેલ અપુભાઈના નવા વર્ષના શુભ આશીષ। આપ સૌના સાથ સહકારથી જે પ્રમાણે દર વર્ષે આપણા મિલન મુલાકાત થાય છે અને સંતોષકારક આપને સેવા આપું છું, એ જ પ્રમાણે સેવા આપતો રહીશ, આપ લોકોનો સાથ સહકાર મળી રહેશે એવી શુભકામના। જય હિન્દ, જય શ્રી કૃષ્ણ। શૈલેષભાઈ રાજવીર, ચોટીલા શહેર ભાજપ પ્રમુખ। ચોટીલા શહેરના તમામ નગરજનોને, શહેરીજનોને દિવાળીની હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું અને આવનારું નવું વર્ષ ચોટીલા શહેરના તમામ નગરજનોને યશસ્વી, લાભદાયી, ફળદાયી નીવડે એવી ચોટીલા શહેર ભાજપ પરિવાર વતી માં ચામુંડા માતાજીને પ્રાર્થના કરું છું।
દિવાળીના પર્વની હાર્દિક શુભકામનાઓ તેમજ નૂતન વર્ષે અભિનંદન સાવન પટેલ આઈટી સેલ કારોબારી સભ્ય તલોદ ભાજપા ગામ વક્તાપુર તાલુકો તલોદ જિલ્લો સાબરકાંઠા મોબાઈલ નંબર છે 99745 95 353। અશોક પરમાર આજે જેડએસ ટીવીના માધ્યમથી સર્વે કોમના લોકોને દિવાળી અને નવા વર્ષની શુભેચ્છા પાઠવું છું। સાથે છેલ્લા બે વર્ષ આપણે બધા આરોગ્યની રીતે એટલે કોવિડના કારણે ઘણા બધા આપણે દુઃખી થયા, ડિસ્ટર્બ થયા, પણ આ વર્ષ આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે જે વ્યક્તિઓની રોજગારી અથવા જેના ધંધા જે પડી ભાગ્યા છે અથવા તો રોજગારી બંધ થઈ છે એવા લોકોની રોજગારી ફરી ચાલુ થાય, પગભર થાય, પોતાના ઘર માટેની જે લોકોની જે ઈચ્છા હોય બધી પૂરી કરી શકે એવું ભગવાનને આપણે પ્રાર્થના કરીએ। અમારું જે આ સર્જન ફાઉન્ડેશન સંસ્થા જે છે, પ્રાંતિજમાં અમે બહેનો માટે અહીંયા તાલીમ માટે જીવન કૌશલ્ય તાલીમ કેન્દ્ર ચલાવીએ છીએ। આ સિવાય દર રવિવારે નજીવી ફી લઈ અમે આંખની તપાસ કરીએ છીએ કોમ્પ્યુટર મશીનથી। એની સાથે જે પણ મોતિયા અથવા વેલ અથવા તો નાસુરના જે પણ દર્દીઓ નીકળે છે એ લોકોનું અમે ફ્રી એટલે કે વિના મૂલ્યે ઓપરેશન કરાવી આપીએ છીએ। બીજું અમે શિયાળામાં એટલે કે અત્યારે ઓક્ટોબરથી અમે આખા સાબરકાંઠા અને અરવલ્લીમાં લગભગ 25 જેટલા નેત્ર નિદાન સારવાર કેમ્પ વિના મૂલ્યે અમે કરવાના છીએ। એટલે અમારી જે આ બધી કામગીરી છે એમાં પ્રાંતિજ ખાતે જે અમે આ સેન્ટર અહીંયા ચલાવીએ છીએ આંખનું, એમાં દરેક જનતા અથવા જે જરૂરિયાતવાળા વ્યક્તિઓને વિનંતી કરું કે તેઓ આ કેન્દ્રનો લાભ લે। સાથે છેલ્લા દરેકને આ નવું આવનારું નવું વર્ષ દિવાળી એના માટે શુભેચ્છા પાઠવું છું। દરેકનું નવું વર્ષ સારું જાય, સુખમય જાય, આરોગ્યની રીતે અને સંપત્તિની રીતે પણ સુખી થાય એવી ભગવાનને પ્રાર્થના સાથે સર્વેને નવા વર્ષના હેપી ન્યુ યર, હેપી દિવાળી। નમસ્કાર મિત્રો, પ્રકાશનો પર્વ દીપાવળી આપ સૌની જીવનમાં અજવાળું લાવે અને ખાસ કરીને તલોદ અને પ્રાંતિજની જનતાને શુભેચ્છા પાઠવવા ઈચ્છું છું। એમની જિંદગીની અંદર યશ કીર્તિ, એમનું સ્વાસ્થ્ય સારું રહે એવી શુભકામના પાઠવું છું। સુપરફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત થાય છે। વધુ સમાચાર જોવા માટે જોતા રહો જેડએસ ટીવી।